मित्रों आज बाप दीकरीनी एक एवी वात तमने जणावा जई रह्यो छुं जे ध्यानथी सांभळजो। तो चालो शुरू करिए आजना वीडियो ने। रुक्मणीए गुस्सामां आवीने कपड़ा भरेली थेली घरना एक खूणामां फेंकी दीधी अने बोली, आ वखते हूँ पाछी जवानी नथी, आ रोज रोजनो झगड़ो हवे हूँ सहन करी शकती नथी। रामे तेनी पुत्री ने पूछ्यू, जे तेना सासरियाओ साथे झगड़ो करीने फरी पाछी आवी गई हती, कि दीकरी हवे शुं थयुं, तारे एक महीनो पण नथी थयो, फरी पाछी झगड़ो करीने तू घरे आवी गई, शा माटे आटलो गुस्सो करे छे? એટલે રુક્મણી ફરી ગુસ્સા સાથે બોલી, પપ્પા, એ ડોસી મને ગાંડી કરીને જ મારી નાખશે, અથવા હું જ કોઈ દિવસ તેનું ગળું દબાવી દઈશ, તે મારી વાત બિલકુલ સાંભળતી નથી। રુક્મણીના પિતા તેને સમજાવતા કહે છે કે દીકરી, જમાઈ કેટલા સરસ છે, તને ખૂબ માન આપે છે, એટલે જ તો એ દર વખતે તને લેવા માટે સામેથી આવે છે, લગભગ મારા ઉછેરમાં જ કોઈ ખામી રહી ગઈ હશે, એટલે જ તું તારી સાસુને આવી ગાળો આપે છે, જો તારી માતા સમય પહેલા મરી ન ગઈ હોત તો। આટલું સાંભળીને રુક્મણી વચ્ચે બોલવા લાગી, જો આજે મારી માતા હોત ને તો મને આટલી ઉદાસ જોઈને તમારી જેમ ખુશ ન થયા હોત, અને વારંવાર જમાઈ સાથે મોકલી પણ ન હોત। માતા મને પ્રેમથી તેની સાથે રહેવા દીધી, કાં તો પછી એ ડોસીને ધમકી આપી ચૂપ કરાવી દીધી। ફરી પપ્પાએ તેને પૂછ્યું કે બેટા, તું જમાઈને કહીને તો આવી છો ને, કે પછી દર વખતની જેમ? પપ્પા, તેને ક્યાં મારી કંઈ પરવા છે, મેં તેને હજાર વખત કહ્યું છે કે આ ડોસીથી અલગ થઈ જઈએ, પણ નહીં, જ્યારે જ્યારે આ વાત કરું ત્યારે ત્યારે તેનો માતૃપ્રેમ જાગી ઉઠે છે અને ઉદાસ થઈ જાય, અને કહે છે કે મારા સિવાય બીજું કોણ છે તેમનું, પાછળ પાછળ આવતા જશે મને તેડવા માટે। રુક્મણીનો ગુસ્સો સાતમા આસમાની હતો। તે તેના પપ્પાને કહે છે કે તમે પણ કાન ખોલીને સાંભળી લો, કાં તો મને ઝેર લાવીને આપી દો, હું એ ઝેર પી જાઉં, જેથી તમારા બધાની આ રોજની માથાકૂટ દૂર થઈ જાય, અથવા મને એ ડોસીને મારી નાખવાનો કોઈ રસ્તો બતાવો જેથી મને છુટકારો મળે, આવી સ્થિતિમાં હું ત્યાં નહીં જાઉં, હવે હું ક્યારેય પાછી નથી જવાની, હું અહીં જ રહેવાની છું। રામ પણ પોતાની દીકરીની આ હરકતોથી ખૂબ નારાજ હતા। તે દરરોજ તેની સાસુ સાથે ઝઘડો કરતી હતી અને તેના પિતાના ઘરે આવીને બેસી જતી, જ્યારે તેનો પતિ આવે ત્યારે તેને સમજાવીને પરાણે પરાણે તેની સાથે મોકલતો, અને પછી થોડા સમય વધુ બરાબર ચાલે પછી ઝઘડો કરી ફરી પાછી તેના પપ્પાના ઘરે આવી જતી। તેનું કારણ એ પણ હતું કે રુક્મણીની માતા તેને બાળપણમાં છોડીને જતી રહી હતી। રામે રુક્મણીને એકલા હાથે ખૂબ જ પ્રેમથી મોટી કરી હતી, જેથી વધારે પડતા લાડકોડને કારણે તે બગડવા લાગી અને જિદ્દી બની ગઈ। વડીલોની વાત સાંભળવી કે તેમની સલાહ તેને પસંદ નહોતી। સસરાના કહેવા પ્રમાણે રુક્મણીનો પતિ કેશવ સાંજે તેને પાછી લેવા તેના સાસરે આવી ગયો, પણ રુક્મણી જીદ પકડીને બેઠી હતી। કેશવે પ્રેમથી કહ્યું કે રુક્મણી, તું રોજ અહીં આવીને બેસી જાય છે તો ત્યાં મમ્મી ઉદાસ હોય છે, અહીં પપ્પા પણ ચિંતામાં છે, તારા રોજ રોજના ઝઘડાને કારણે મારે કામ છોડીને આવવું પડે છે। કેશવ વધારે કે બોલવા જાય ત્યાં જ રુક્મણી બોલી, તો પછી તમે કેમ આવો છો મારી પાછળ પાછળ, મેં તમને ક્યારેય આમંત્રણ મોકલ્યું? ત્યાં તેના પપ્પા કહે છે કે દીકરી, હવે આ બાળક જેવી જીદ છોડી દે, હવે તું કે નાનું બાળક નથી, તું પણ કોઈના ઘરની વહુ છો। આ સાંભળીને પાછી બોલી, પપ્પા, તમે મહેરબાની કરીને ચૂપ રહેજો, અને હા, મેં તમને જે કરવાનું કહ્યું તે તમે કરો, નહીં તો હું આખી જિંદગી અહીં જ બેસી રહીશ। રુક્મણીની જીદ જોઈને રામે પાડોશીમાં જઈ તેમના ભણેલા ગણેલા મિત્ર પાસેથી સલાહ માંગી। થોડા સમય પછી તે કાગળના થોડા પડીકા લઈને ઘરે પાછા આવ્યા, તો બીજી બાજુ કેશવને પણ કહ્યું કે જમાઈ, આ સાંજ સુધી અહીં રોકાઈ જાઓ, રુક્મણી સાંજે તમારી સાથે ખુશી ખુશી આવશે, હું આ તમને વચન આપું છું। આ સાંભળી જમાઈએ કહ્યું, કાંઈ વાંધો નહીં પપ્પા, જો તમે આટલા આત્મવિશ્વાસથી કહો છો તો સાંજ સુધી હું અહીં રહી જ જાઉં છું। રામ તેની દીકરીને એક અલગ રૂમમાં લઈ જાય છે, કાગળના પડીકા હાથમાં આપીને બોલ્યા, મારી દીકરી, હું તારી સમસ્યાનો ઉકેલ શોધી લાવ્યો છું, આજો આ શું છે પપ્પા? ઝેર। આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ રુક્મણીએ કહ્યું, શું તમે તમારી દીકરીને મારવાનું પસંદ કરીને જ આ સમસ્યાનો ઉકેલ કાઢવા માંગો છો? આ સાંભળી દીકરીને ગળે લગાવીને કહે છે કે અરે પાગલ, હું મારી રાજકુમારી માટે આવી વસ્તુની કલ્પના પણ કેવી રીતે કરી શકું, આ ઝેર તો પેલી પાગલ સ્ત્રી માટે છે જે મારી દીકરીને રોજ રોજ હેરાન કરે છે। આ સાંભળીને રુક્મણી ખુશ થવા લાગી અને બોલી, ખરેખર પપ્પા, તમે ખૂબ સરસ છો। તો આ બાજુ તેના પિતાએ તેને ડરાવતા ડરાવતા કહ્યું, એકદમ સાચું, હા, પણ આ ઝેરનો એક નિયમ છે, તે વ્યક્તિને સંપૂર્ણ રીતે નથી મારતું, તેને થોડું થોડું આપવું પડે છે। વ્યક્તિ એક મહિનામાં મૃત્યુ પામે છે, અને બીજો એક ફાયદો એ પણ છે, જો તે ડોસી એક ઝાટકામાં મરી જાય તો બધાને તારા પર શંકા થશે કે તું વારંવાર ઝઘડો કરતી હતી, એટલે તે જ તેને મારી નાખી, અને પછી પોલીસ તને લઈ જશે। અરે હા પપ્પા, મેં તો આ વિચાર્યું જ નહોતું। તો આ એક મહિનામાં તારે એવું પણ કરવાનું છે કે તેમની સાથે બિલકુલ ઝઘડો નથી કરવાનો, આડોશી પાડોશીમાં દરેક જગ્યાએ તારે તેમની સાથે સારો વ્યવહાર કરવાનો છે, જેથી પાછળથી કોઈ તારા પર શંકા ન કરે।
આ સાંભળીને તે ખુશખુશાલ થઈ ગઈ. ઠીક છે પપ્પા, તે પડી કાલે છે અને ખુશી ખુશી તેના પતિ સાથે નીકળી જાય છે તેના સાસરે. હવે તે તેના પિતાએ જે યુક્તિ કહી હતી તે જ પ્રમાણે કામ કરે છે. તે દરરોજ તેની સાસુના ભોજનમાં થોડી માત્રામાં ઝેર ભેળવી દેતી અને જ્યારે તેની સાસુ ગુસ્સે થાય તો પણ તે ઝઘડો નહોતી કરતી, પણ મનમાં તે વિચાર કરતી કે આ ડોશી તો હવે એક મહિનો છે, ભલે જે બોલવું હોય તે બોલે. દિવસો પસાર થવા લાગ્યા. થોડા દિવસની અંદર તેને એક વાત અજીબ લાગી. તેના બદલાયેલા સ્વભાવને જોઈને તેના સાસુએ તેની સાથે પ્રેમથી વ્યવહાર કરવાનું શરૂ કર્યું. તે પણ રૂકમણી સાથે પ્રેમથી વાતો કરવા લાગ્યા, તેના માટે મનપસંદ વસ્તુ લઈ આવતા, તેને કામમાં મદદ કરાવતી, રૂકમણીને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા હતા. સાસુનું આ રૂપ જોઈ રૂકમણી પણ તેમને પ્રેમ કરવા લાગી. હવે તેને પોતાની સાસુને ખોઈ દેવાનો ડર લાગવા લાગ્યો. તેને એવું લાગ્યું કે જે યુક્તિ કરી હતી તેનાથી તે માતા જેવી સાસુને ખોઈ દેશે. આ વિચારીને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. હવે તો થોડા જ દિવસો બાકી રહ્યા હતા તેના જીવનના. તે વિચારવા લાગી કે જો મેં આ દુષ્ટ કાર્ય ન કર્યું હોત તો હું સાસુનો પ્રેમ જિંદગીભર મેળવી શકી હોત. સાચું કહે છે પપ્પા, મારામાં સહનશીલતા નથી, મારે જ ધીરજથી કામ લેવાનું હતું, હવે મારે શું કરવું જોઈએ? તે રડતી રડતી બેબાકળી થઈ તેના પપ્પાના ઘરે ગઈ, પરંતુ આ વખતે તેની પાસે ત્યાં જવાનું કારણ બીજું હતું. તેણે તેના પપ્પાને ગળે લગાવી રડતા રડતા કહ્યું, પપ્પા મેં ખૂબ મોટું પાપ કર્યું છે. તમે સાચું કહો છો, વાંક મારો જ છે, હું જ જીતી છું, મારી સાસુનું મન ખૂબ જ સાફ છે, પણ મારા આ કઠોર પગલાંને કારણે હું મારી માતાને ખોઈ બેસીશ. હું આ પાપ મારી છાતી પર રાખીને આખી જિંદગી કેવી રીતે જીવી શકીશ? પપ્પા પપ્પા, આ સાંભળી તેના પપ્પા હસવા લાગ્યા અને બોલ્યા કે બેટા, હવે કંઈ થઈ શકે એમ નથી, તારે આ વિશે પહેલા વિચારવાનું હતું. જ્યારે મેં તને સમજાવ્યું ત્યારે હવે ડોશી તો મરી જશે અને મારી દીકરી ખૂબ ખુશ થશે. આ સાંભળી તે બોલી કે પપ્પા આવું ન બોલો, હવે આ શબ્દો મારા કાનને સાંભળવા નથી ગમતા, મને કોઈ ઉપાય જણાવો, જાઓ તમારા મિત્રને પૂછો, એટલા માટે જ હું તમારી પાસે આવી છું જેથી મારી સાસુનો હું જીવ બચાવી શકું. તેના પપ્પા મોટા અવાજે હસવા લાગે છે. આ જોઈ તે બોલે છે કે અહીં મારો જીવ જાય છે અને તમે હસો છો પપ્પા? આ સાંભળી તેના પપ્પાએ કહ્યું કે દીકરી, મારું હસવું વ્યાજબી છે, તારું બદલાયેલું રૂપ જોઈને મને હસવું આવે છે. વાસ્તવમાં એ કોઈ ઝેરનું પડીકું નહોતું, એ માત્ર પાચનનો પાવડર હતો. મારા એક મિત્રની સલાહથી તારી બુદ્ધિ ઠેકાણે લાવવા માટે આ યુક્તિ હતી, તારું આ જિદ્દીપણું છોડવા માટે. અને ફરીથી તે હસવા લાગ્યા અને બોલવા લાગ્યા, જોઈ લે એ યુક્તિ કામ કરી કે નહીં. પણ રૂકમણી આ વખતે ગુસ્સે ન થઈ, તે હવે ગુસ્સા કરતા વધારે ખુશ થઈ રહી હતી. તે તેના પિતાને ગળે લગાવીને રડવા લાગી. રડતા રડતા બોલી કે પપ્પા મને માફ કરી દો, હું તમારી વાત સમજી ન શકી, ખરેખર મારો જ વાંક હતો, મારી સાસુ તો ભગવાન જેવા છે. આ શબ્દો સાંભળીને આજે એક બાપ પણ ખુશ હતો. મિત્રો, આજકાલ જે સમાજનું નિર્માણ થઈ રહ્યું છે, જેમ કે દીકરાઓ માતા પિતાથી અલગ રહે છે કે પછી નાની નાની વાતોમાં છૂટાછેડા થવા પાછળ આ જ કારણ રહેલું છે. જો વહુ કે સાસુ બેમાંથી એક જો શાંત રહીને ઘરમાં રહે તો આપોઆપ ઘરમાંથી બધા ઝઘડા દૂર થવા લાગે છે. તો મિત્રો, આ વિશે તમે શું કહેવા માંગો છો તે કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયોને જોવા માટે કેસરી મોટિવેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો ફરી મળીશું એક સામાજિક વાત સાથે. મને અંત સુધી સાંભળવા બદલ આપનો દિલથી આભાર.